विद्यार्थी मित्रों प्रकरण 12 ना लेक्चर नंबर 5 ની અંદર આજે આપણે વાત કરીશું આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનોની બનાવટની આગળની ત્રીજી પદ્ધતિ વિશે આગળના લેક્ચરની અંદર આપણે વાત કરી ગયા આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનોની બનાવટ માટેની આ બે પદ્ધતિઓ એક પદ્ધતિ તેની અંદર હતી આલ્કોહોલ સંયોજનોના ઓક્સિડેશન દ્વારા જે પદ્ધતિ આપણે આલ્કોહોલ પ્રાથમિક આલ્કોહોલ અને દ્વિતીય આલ્કોહોલ કહીએ એનો આપણે CrO3 ની હાજરીમાં ઓક્સિડેશન કરાવતા હતા અનુક્રમે આપણે પ્રાથમિક આલ્કોહોલ થી આલ્ડિહાઇડ મળતું હતું દ્વિતીય આલ્કોહોલ થી કીટોન સંયોજન મળતું હતું બીજી પ્રક્રિયા કરી હતી વી હાઇડ્રોજનીકરણની આલ્કોહોલ સંયોજનોની અંદર વી હાઇડ્રોજનીકરણ કરવામાં આવતું હતું કોપર Ag જેવી ભારે ધાતુ હતી એની મદદથી વી હાઇડ્રોજનીકરણ કરી પ્રાથમિક આલ્કોહોલની મદદથી આલ્ડિહાઇડ બનાવી શકતા હતા યાદ હોય તો પ્રક્રિયા કોપર અને 573 કેલ્વિન તાપમાનની જે પ્રક્રિયા હતી તો પ્રાથમિક આલ્કોહોલનું વી હાઇડ્રોજનીકરણ કરવાના કારણે આપણે તો આલ્ડિહાઇડ નિપજમાં હતી હતી અને દ્વિતીય આલ્કોહોલનું વી હાઇડ્રોજનીકરણ કોપર 573 કેલ્વિનની હાજરીમાં કરતા હતા ત્યારે આપણને મળી હતી કીટોન નિપજ હવે આજે આપણે ત્રીજી પદ્ધતિ જોઈશું આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનોની બનાવટની ત્રીજી પદ્ધતિ આવશે હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી આલ્ડિહાઇડ અને કીટોનની બનાવટ માટેની બે પદ્ધતિઓ આવશે આલ્કીન સંયોજનોની મદદથી પણ બનાવી શકાશે અને આલ્કાઇન સંયોજનો હશે એની મદદથી પણ બનાવી શકાશે પણ મુખ્યત્વે કેવું હશે તો એમ કહેવાશે હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનોની બનાવટ આપણે અહીંયા કહીશું તો હવે આની અંદર હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી પહેલું આપણે જોઈશું એની અંદર આલ્કીન સંયોજનોના ઓઝોનોલિસિસ દ્વારા આલ્કીન સંયોજનોના ઓઝોનોલિસિસ દ્વારા આ પ્રક્રિયા આલ્કીન સંયોજનોનું ઓઝોનોલિસિસ તમે ધોરણ 11 ની અંદર જે આલ્કીનના રાસાયણિક ગુણધર્મો ભણતા હતા એની અંદર આલ્કીનની ઓઝોનોલિસિસની જે પ્રક્રિયા આવતી હતી એની અંદર તમે અભ્યાસ કરીને આવ્યા છે પરંતુ અહીંયા આલ્કીન સંયોજનોનું ઓઝોનોલિસિસ થવાના કારણે આપણને આલ્ડિહાઇડ નિપજ પણ મળી શકશે અને જે કીટોન નિપજ કહીએ એ પણ અહીંયા આપણને મળતી હતી તો કઈ રીતે જોઈએ આલ્કીન સંયોજનોના ઓઝોનોલિસિસની પ્રક્રિયા આલ્કીન સંયોજનો એટલે ડબલ બોન્ડ વાળા સંયોજનો આપણે ઉદાહરણ લીધું એની અંદર પ્રોપીનનું CH3CH ડબલ બોન્ડ CH2 પ્રોપીનની પ્રક્રિયા હવે નામ ઉપરથી ખ્યાલ આવે કે ઓઝોનોલિસિસ એટલે ઓઝોનના અણુ સાથે અહીંયા પ્રક્રિયા કરવાની ઓઝોનનો અણુ એટલે O3 નો અણુ દરેક જણને એટલો તો ખ્યાલ હશે જ તો CH3CH ડબલ બોન્ડ CH2 હવે આની અંદર ઓઝોનોલિસિસની પ્રક્રિયા થશે અહીંયા આલ્કીન સંયોજનોમાંથી પાઇ બંધ તૂટતો હતો અને પાઇ બંધ તૂટી અને ઓઝોનના અણુ જોડે આખી વસ્તુ જોડાશે કઈ રીતે જોડાણ કરવું એમાં પણ ખાસ ધ્યાન રાખવું CH3CH જે પાઇ બંધ હોય પાઇ બંધની એક આ સાઈડની એક વસ્તુ આ બાજુ રાખવી અને બીજી સાઈડની વસ્તુ બીજી બાજુ અને ઓઝોનના અણુને આપણે જોડવાનું રહેશે આ રીતે ઓક્સિજન ઓક્સિજન આ કાર્બન સાથે ઓક્સિજન જોડાશે હવે અહીંયા આ બાજુ શું વધતું હતું CH2 એટલે આ રીતે આખી વસ્તુ જોડાયેલી હશે જે અહીંયાથી CH ડબલ બોન્ડ CH2 અહીંયા પ્રોપીનનું ઉદાહરણ છે પણ કોઈ પણ આલ્કીનનું બીજું ઉદાહરણ હોય તો ઓઝોનના અણુને જોડતી વખતે ખાસ ધ્યાનમાં રાખવું કે અહીંયા તમારે પાઇ બંધ બંને કાર્બન વચ્ચેથી તૂટે જે બે કાર્બન વચ્ચેથી પાઇ બંધ તોડ્યો હોય એ કાર્બન સાથે ઓઝોનનો અણુ આ રીતે જોડવાનો એટલે એક ઓક્સિજન એટલે અને અહીંયા ઓક્સિજન જોડે જોડાશે અને ઓઝોનાઇટ સંયોજન અહીંયા વચ્ચે મધ્યસ્થી સંયોજન કેવા મધ્યવર્તી એ આપણને મળશે અહીંયા આપણે કહી શકીએ પ્રોપીન ઓઝોનાઇટ સંયોજન કહી શકાય એટલે પ્રોપીન ઓઝોનાઇટ સંયોજન
તમે જો સમજીને પ્રક્રિયા યાદ રાખશો તો કોઈ પણ મોટી પ્રક્રિયા હશે તો તમને સરળતાથી યાદ રહેશે. અહીંયા ફક્ત અહીંયા પાય બંધ તૂટેલો છે. પાય બંધ તૂટેલો ઓઝોન નળો જોડવાનું, કાર્બન કાર્બન જોડે બે ઓક્સિજન, ત્રીજો ઓક્સિજન આ રીતે ઉપર જોડવાનું. હવે એની પ્રક્રિયા જિંક ધાતુ અને H2O જોડે કરતા, એટલે જિંક ધાતુ જે રજ સ્વરૂપે લીધેલી હશે અને એના સાથે અને H2O સાથે પ્રક્રિયા કરવામાં આવશે ત્યારની વાત છે. હવે એ રીતે આપણે પ્રક્રિયા કરતા હતા તો હવે આની અંદરથી બે વસ્તુ છૂટી પાડવાની, એક આખી આ બાજુની વસ્તુ, એક આ બાજુનો ભાગ CH3CHO છૂટો પડશે. એટલે આપણે અહીંયા આપણે લખીશું જે નિપજ આવશે CH3CHO, અને આપણે જાણીએ છીએ CH3CHO આપણે જેને કહેતા હતા ઇથેનલ. એક બાજુનો આ ભાગ છૂટો પડ્યો CH3CHO ઇથેનલ, અને અહીંયા લખેલું છે CH2O. CH2O જે કહીએ એ CH2O છે, એક એને આપણે લખવું હોય CH2 મતલબ કે HCHO, CH2 આટલાને કહી શકીએ, તો અહીંયા બનશે HCHO. ઇથેનલ અને મિથેનલ બે વસ્તુ છૂટી પડતી હતી અને ઓક્સિજન અંદરથી પ્રક્રિયામાં મુક્ત થશે. એટલે આ રીતે બે અહીંયા આલ્ડિહાઇડ આપણને મળશે. બે આલ્ડિહાઇડની અંદર એક CH3CHO ઇથેનલ અને CH2O, CH2O કહીએ એટલે કે અહીંયા HCHO, એટલે એક આ આલ્ડિહાઇડ બન્યો અને એક આરો બીજો આલ્ડિહાઇડ બન્યો મિથેનલ, અને ઓક્સિજન મુક્ત થશે પ્રક્રિયાની અંદર. એટલે અહીંયા આલ્કીન સંયોજનોના ઓઝોનોલિસિસની પ્રક્રિયા દ્વારા બે આપણે ટોટલ આલ્ડિહાઇડ સંયોજન બનાવી શકતા હતા. આ તો થયો આપણે આલ્ડિહાઇડ સંયોજન બનાવ્યું. હવે વાત આવશે કે કીટોન સંયોજન બનાવવું હોય એટલે ફક્ત આલ્ડિહાઇડ પણ બનતું હતું. બીજું એક ઉદાહરણ જોઈશું એની અંદર આલ્ડિહાઇડ અને કીટોન બંનેનું મિશ્રણ પણ મળતું હશે. તો હવે એવી પ્રક્રિયા આપણે અહીંયા જોઈએ, તો એવી બીજી પ્રક્રિયા જોઈએ તો એની અંદર CH3 ડબલ બોન્ડ CH2 મિથાઈલ પ્રોપીન નું ઉદાહરણ અહીંયા લીધેલું છે. એટલે અહીંયા તમે નંબર આપો તો 1 2 3 બીજા ઉપર મિથાઈલ, 2 મિથાઈલ, 3 કાર્બન એટલે પ્રોપીન. ના લીધેલું છે 2 મિથાઈલ પ્રોપીન નું ઉદાહરણ. આલ્કીન સંયોજન જ છે, ડબલ બોન્ડ વાળું સંયોજન, એટલે 2 મિથાઈલ પ્રોપીન જે છે આની પ્રક્રિયા આપણે અહીંયા કરવાની છે ઓઝોનોલિસિસ ની, એટલે કે ઓઝોન નાણુ જોડે. હવે ઓઝોન નાણુ સાથે પ્રક્રિયા કરીશું, આપણે ઓઝોનોલિસિસ પ્રક્રિયા કરીએ એટલે એટલું ધ્યાનમાં રાખવાનું પાય બંધ જે જગ્યા આવેલા હોય, મતલબ કે ડબલ બોન્ડ હશે એમાંનો પાય બંધ તોડવાનો અને એ જગ્યાએ આપણે ઓઝોન નો અણુ અહીંયા જોડતા હશું. તો આપણે આગળની બધી જ વસ્તુ એમની એમ CH3 C, આ બાજુનો CH3, અહીંયા જે સી હતો અહીંયા હવે પાય બંધ તૂટશે એટલે સી જોડે જોડાશે ઓઝોન નો અણુ જોડવાનો એટલે ઓક્સિજન. પછી આ બાજુ જે CH2 હતું એના જોડે ઓક્સિજન, અને અહીંયા આપણે ત્રીજો ઓક્સિજન એટલે ઓઝોન નો અણુ. એટલે આ રીતે અહીંયા કહી શકીએ, આને સહેજ આ રીતે લખીએ CH3, એટલે CH3 CH3 એમનું એમ. અહીંયાથી પાય બંધ તૂટ્યો, કાર્બન જોડે ઓક્સિજન, CH2 જોડે ઓક્સિજન ને બંને જોડે ઉપર ઓક્સિજન, ઓઝોનાઇટ સંયોજન વચ્ચે કઈ આપણને મધ્યવર્તી બન્યું ઓઝોનાઇટ. હવે આગળ પ્રક્રિયા કરવાની એની ZN અને H2O જોડે. અહીંયા સેટ જગ્યાના અભાવ આપણે આ રીતે લખીએ છીએ ZN પ્લસ H2O. હવે આની અંદર આપણે જોવાનું આ બાજુથી CH3 CO CH3 જે પ્રોપેનોન કહીએ એસિટોન છૂટું પડશે CH3 CO CH3. ફરીથી આ બાજુ જુઓ CH2O CH2O, એટલે આપણે શું કહી શકીશું HCHO. આ બન્યું તમારે પ્રોપેનોન અને આ બનશે મિથેનોન. એટલે અહીંયા આલ્ડિહાઇડ અને કીટોન બંનેનું ભેગું પણ અંદર નિપજમાં મળે છે. તો ઓઝોનોલિસિસની પ્રક્રિયા હવે ખાસ ધ્યાનમાં રાખવાની વાત આપણે કે આપણને પાઠ્યપુસ્તકમાં પ્રક્રિયાઓ લખીને આપી નથી, પરંતુ એક્ઝામની અંદર અહીંયા પૂછી શકાશે. અહીંયા આપણને ફક્ત એટલું જ લખીને આપ્યું છે ધોરણ 11 પુસ્તકમાંથી પ્રક્રિયા આ પ્રમાણે આપેલી છે એમ, પણ આ પ્રક્રિયા આપણે અહીંયા બુકમાં પણ લખી દેવી
અને આપડા જે ચોપડામાં કે એમાં નોંધતા હોય એમાં પણ બંને ઉદાહરણો ખાસ લખવા. તો વ્યવસ્થિત નામ સહિત ઓર્થોનોમેસિસ ની પ્રક્રિયા લખી દેવી, તૈયાર કરવી. હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી બનાવટની બીજી પદ્ધતિ આવશે, એની અંદર કેવી હોય તો આલ્કાઇન સંયોજનોના, આલ્કાઇન સંયોજનોના જલીયકરણ દ્વારા. આલ્કાઇન સંયોજનો અર્થાત કે ટ્રિપલ બોન્ડ વાળા સંયોજનો. તો આ ટ્રિપલ બોન્ડ વાળા સંયોજનો હતા એના જલીયકરણ દ્વારા આલ્ડિહાઇડ અને કીટન નિપજો જે મળતી હતી એ પ્રક્રિયાઓ. આ પ્રક્રિયા પણ આપણે આગળ ધોરણ 11 ની અંદર આલ્કાઇન સંયોજનોની જે રાસાયણિક પ્રક્રિયાઓ હતી એ આલ્કાઇન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓની અંદર આપણે એનો અભ્યાસ કરીને આવીએ છીએ. હવે આલ્કાઇન સંયોજનોની જલીયકરણની પ્રક્રિયા ઉદાહરણ લઈએ તો એની અંદર CH ટ્રિપલ બોન્ડ CH ઇથાઇનનો અણુ લીધેલો છે અને ઇથાઇનના અણુની અંદર પાણીનો અણુ મેળતા એટલે પાણીનો અણુ મેળવીશું એટલે આવશે HOH. એટલે પાણીના અણુ મેળવવાની જે આ પ્રક્રિયા હતી HOH છે પાણીનો અણુ. મર્ક્યુરી સલ્ફેટ એટલે HgSO4 અને સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં H2SO4 333 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયા થતી હતી. મર્ક્યુરી સલ્ફેટ સલ્ફ્યુરિક એસિડ એટલે કે પ્રક્રિયાની અંદર આની અંદર જે ભાગ ભજવશે Hg2+ આયન અને જે કઈ H+ આયન આ બંને આયનો અંદર પ્રક્રિયામાં ભાગ ભજવતા હતા Hg2+ અને H+ અને 333 કેલ્વિન તાપમાને થતી પ્રક્રિયા. એટલે અહીંયા Hg2+ H+ ની હાજરીમાં 333 કેલ્વિન, પણ અહીંયા બંને આયનો મર્ક્યુરી સલ્ફેટ સલ્ફ્યુરિક એસિડ એના સ્વરૂપમાં હશે એટલે કે સલ્ફ્યુરિક એસિડ ની હાજરીમાં મર્ક્યુરી સલ્ફેટ સાથે થતી પ્રક્રિયા હતી એવી પ્રક્રિયા. હવે આની અંદર ટ્રિપલ બોન્ડ આપણને આપેલો છે એમાંથી એક પાય બંધ તૂટશે. એટલે ટ્રિપલ બોન્ડ જે આપણને આપેલો છે એમાંથી એક પાય બંધ તૂટે, એક પાય બંધ તૂટે એટલે બંને કાર્બન જોડે આપણે એક એક વસ્તુ પાણીના અણુમાંથી જોડીશું. તો અહીંયા CH ટ્રિપલ બોન્ડ હતું એમાંથી થઈ જશે CH ડબલ બોન્ડ CH અને એક H હશે આ કાર્બન સાથે જોડાશે, OH હશે આ કાર્બન સાથે જોડાશે. એટલે અહીંયા બનશે CH2 અને અહીંયા બનશે CHOH. એટલે ફરીથી ધ્યાન રાખજો, પાય બંધ અહીંયાથી એક તૂટ્યો, એક પાય બંધ તૂટે છે, એક કાર્બન જોડે H જોડાય છે, એક કાર્બન જોડે OH જોડાય છે. હવે આ કાર્બન જોડે H જોડાય એટલે બન્યું CH2 અને આ કાર્બન જોડે OH જોડાય એટલે CHOH. એટલે આ રીતે આપણને સંયોજન હશે એવું હશે. હવે આગળ એની પ્રક્રિયા સમઘટીકરણની પ્રક્રિયા કેવા હશે, તો આગળ એની પ્રક્રિયા કહીએ સમઘટીકરણની પ્રક્રિયા કરવામાં આવે. સમઘટીકરણ એક રીતે પુનઃરચના કેવી હોય તો એ પુનઃરચના પણ અહીંયા કહી શકાશે. તો અહીંયા એનું સમઘટીકરણ કરતા હતા, સમઘટીકરણ કરતા હતા અર્થાત ફરીથી ગોઠવણી થશે. ફરીથી ગોઠવણી થાય છે ત્યારે અહીંયા સળંગજ પ્રક્રિયા તમારે ગણવી, આપણે જગ્યાના અભાવના કારણે અહીંયા લખીએ છીએ સમઘટીકરણ. તમે સળંગ સીધે સીધી પ્રક્રિયા લખશો. અહીંયાથી એચ આટલે જશે એટલે થશે CH3 અને પાય બંધ અહીંયા આવશે એટલે આપણા જોડે હતું CH અને પેલો પાય બંધ ડબલ બોન્ડ અહીંયા આવી ગયો એટલે CO. ફરીથી સમજો, આ એચ આટલે ગયો, એક એચ આટલે જશે એટલે બનશે CH3. આ પાય બંધ તો અહીંયા આવી ગયો એટલે અહીંયા ડબલ બોન્ડ અને પેલો એચ તો હતો, પણ આવું કરતા જતા આપણને શું મળ્યું CH3CHO. CH3CHO ઇથેનોલ કહેતા હતા, એસિટાલ્ડિહાઇડ કહેતા હતા, તો આપણને નિપજમાં મળે છે ઇથેનોલ. એટલે આ રીતે આપણે આલ્ડિહાઇડ સંયોજન આલ્કાઇન સંયોજનોની મદદથી બનાવી શક્યા. આ એક આખી પ્રક્રિયા તમારે સળંગ જ આખી લખવાની રહેશે. બીજી પ્રક્રિયા એની અંદર બીજું ઉદાહરણ જોઈએ, બીજું ઉદાહરણ જોઈએ આપણે પ્રોપાઇન, કારણ કે આપણને આ પ્રક્રિયાની અંદર આપણે હાલ પ્રક્રિયાઓ ભણી રહ્યા છીએ એમાં આલ્ડિહાઇડ પણ એ જ પ્રક્રિયાથી મળતો હશે અને કીટોન પણ એ જ પ્રક્રિયાથી મળતો હશે. એ રીતની પ્રક્રિયાઓનો આપણે અહીંયા અભ્યાસ કરી રહ્યા છીએ. બીજું ઉદાહરણ જોઈએ એની અંદર પ્રોપાઇનનું.
प्रोपाइन नु उदाहरण जोईशुं तो प्रोपाइन नु सूत्र आवशे CH3C ट्रिपल बॉन्ड CH आ सूत्र हतुं प्रोपाइन नु CH3C ट्रिपल बॉन्ड CH प्रोपाइन फरीथी प्रक्रियको एने ज रहेशे तमे एकवार भी कोई एक प्रक्रिया समझी लीधी होय तो एना पछी कोई पण प्रक्रियक माटे तमने ओजोनोलिसिस होय के पानी नु जलीयकरण पूछेली प्रक्रिया होय तो अमे एनी प्रक्रिया जो समझी रहो तो तमे योग्य निपज सारी रीते बनावी शको। फरीथी प्रक्रिया पानी ना अणु जोड़े H अने OH प्रक्रिया परिस्थिति एनी एज Hg2+ H+ अने 333 केल्विन तापमाने थती प्रक्रिया। हवे आनी अंदर फरीथी અહીંયાથી પાઈ બંધ તૂટશે એક કાર્બન જોડે H જોડાશે એક કાર્બન જોડે OH જોડાશે અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું જ્યારે અસંમિત આલ્કાઇન કે આલ્કીન હોય ત્યારે OH ને ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડવાનું જે માર્કોનિકોફના નિયમ પ્રમાણે આપણે જોડતા હતા એની અંદર એટલે આ વખતે OH આપણે આના જોડે જોડીશું બીજા નંબરના કાર્બને એટલે CH3 આગળના તો એમ નહીં હવે અહીંયા C ડબલ બોન્ડ CH ધ્યાનમાં રાખજો અહીંયા ટ્રિપલ બોન્ડ હતો આ બંને કાર્બન વચ્ચે ફેરફાર થાય છે આગળ કોઈ પણ બીજું આગળ શૃંખલા હોય તો એમાં આપણે કોઈ ફેરફાર કરવાના નથી તો અહીંયા C ડબલ બોન્ડ CH થયું હવે એની અંદર OH ને જોડશો અહીંયા આ કાર્બન જોડે અને H જે હતો એ જોડાશે આ કાર્બન જોડે એટલે અહીંયા બનશે CH2 અને આ રીતે જોડવા પાછળનું કારણ આપણે આગળ માર્કોનિકોફના નિયમ ભણીને આવીએ છીએ એના પ્રમાણે વિદ્યુત ઋણ ઘટક આપણે ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડેલો છે એટલે આ કાર્બન સાથે OH જોડાયો અહીંયા H જોડાયો એટલે CH2 અને હવે એની અંદર આપણે કહીએ તો ફરીથી સમઘટીકરણની પ્રક્રિયા થશે તો સમઘટીકરણની પ્રક્રિયાની અંદર H પરમાણુ એટલે જશે પાઈ બંધ અહીંયા આવી જશે આ કાર્બન ઓક્સિજન વચ્ચે એટલે આની અંદર CH3 C ડબલ બોન્ડ O આ પાઈ બંધ એટલે જો અહીંયા થી આયા જશે એટલે જશે એટલે CH3 CH3 CO CH3 પ્રોપેનોન કહીએ એસિટોન કહીએ એની બનાવટ આપણે આ રીતે કરી તો આ જે સૂત્ર મળે છે આપણને મળે છે પ્રોપેનોન તો હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી બનાવટ એની અંદર આલ્કાઇન સંયોજનોનું જલીયકરણ તો કાર્બનિક પરિવર્તનમાં પૂછાય તમને કોઈ આલ્કાઇનમાંથી આલ્ડિહાઇડ કે કીટોન બનાવેલો ત્યારે એના માટે પણ મહત્વની પ્રક્રિયા આ બંને પ્રક્રિયાઓ પણ પુસ્તકમાં આપેલી નથી તો એ પણ તમારે ખાસ નોંધી લેવી અને જો તમારા જોડે 11માં નું પાઠ્યપુસ્તક હોય તો તેમાંથી પણ તમે લખી શકો છો ત્યાંથી પણ ચેક કરી શકો છો અગાઉની પ્રક્રિયાઓ આપણે જોઈ હાલ એમાં આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનોની બંનેની બનાવટ થતી એટલે કે આલ્ડિહાઇડ અને કીટોનની સંયોજનની બનાવટ જો સંયુક્ત રીતે હોય તો ટોટલ 3 પ્રક્રિયાઓ થશે આલ્કોહોલ સંયોજનના ઓક્સિડેશન દ્વારા આલ્કોહોલના વિહાઇડ્રોજનીકરણ દ્વારા અને ત્રીજી પ્રક્રિયા આપણે જોઈ હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી જેમાં આપણે ઓઝોનોલિસિસ આલ્કીનનું જોયું અને બીજું જોયું આપણે પાણીનું અણુ ઉમેરવાની પ્રક્રિયા એટલે કે જલીયકરણ આલ્કાઇન સંયોજનો એટલે આ 3 રીતો જે હતી આ 3 રીતે આલ્ડિહાઇડ અને કીટોન બંને બની શકતા હતા હવેની જે પ્રક્રિયા જોવાની છે એની અંદર આલ્ડિહાઇડ સંયોજનોની જ બનાવટની વાત કરેલી છે એટલે હવેનો જે આખો મુદ્દો અલગ પડશે એમાં ફક્ત આલ્ડિહાઇડ સંયોજનોની બનાવટ અને કીટોન સંયોજનોની બનાવટ એટલે કે જે પ્રક્રિયાથી આલ્ડિહાઇડ બનતું છે એનાથી કીટોન બનતું નહીં હોય અને આગળનો હાલનો પ્રશ્ન હતો આલ્ડિહાઇડ અને કીટોનની બનાવટ એમાં બંને વસ્તુ બનતી હતી એટલે આ ભેદ આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ તો જોઈએ હવે આલ્ડિહાઇડ સંયોજનોની જ બનાવટ આમાં કીટોનની બનાવટ હશે નહીં તો પહેલી બનાવટ એસાઇલ ક્લોરાઇડ સંયોજનોમાંથી એસાઇલ ક્લોરાઇડ બીજા શબ્દોમાં કહીએ તો એને આપણે એસિડ ક્લોરાઇડ સંયોજનો પણ કહી શકતા હતા તો એસિડ ક્લોરાઇડ અથવા એસાઇલ ક્લોરાઇડ સંયોજનોમાંથી જે એસાઇલ ક્લોરાઇડ સંયોજનો હતા
बेंजीन ने ऊपर COCl C डबल बॉन्ड OCl बेंजोइल क्लोराइड के वहां मत हो तो आ बेंजोइल क्लोराइड की प्रक्रिया कही तो बेंजोइल क्लोराइड की प्रक्रिया बेरियम सल्फेट जो बेरियम सल्फेट BaSO4 कही है प्लेडिनम उद्दीपक हाजरी में कर प्लेडिनम उद्दीपक ऊपर बेरियम सल्फेट की हाजरी में H2 आनी अंदर उमेरा से એટલે કે હાઇડ્રોજન ના અણુ ઉમેરવાની પ્રક્રિયા હતી તો બેરિલિયમ સલ્ફેટ BaSO4 અને પ્લેટિનમ ધાતુ ઉપર પસાર કરવામાં આવશે ત્યારે જે H2 નો અણુ આની અંદર ઉમેરાશે એની અંદર તો આ બેન્ઝોઇલ ક્લોરાઇડ નું જે સૂત્ર હતું એની અંદર તો અમારે એની અંદર રિડક્શન ની એક પ્રકારની પ્રક્રિયા છે તો C ડબલ બોન્ડ O આટલેથી Cl નો પરમાણુ દૂર થશે અને એની જગ્યાએ H1 જોડાશે અને એક H અને જે Cl હશે એ મુક્ત કરતા હશે HCl પણ આપણે આ મુક્ત થતી નિપજ હશે એ લખીને આપેલી નથી એટલે આમ જોવા જઈએ તો F2 જે હશે એક H આટલે ઉમેરાશે એટલે CHO એક H અને Cl HCl મુક્ત કરશે તો આ રીતે બેન્ઝોઇલ ક્લોરાઇડ માંથી આપણને બેન્ઝાઇલની હાઇડ મળશે બીજું ખાસ ધ્યાનમાં રાખવા જેવું આ પ્રક્રિયા રિડક્શનની હતી આ રિડક્શનની પ્રક્રિયાથી ઓળખવામાં આવતી હતી રોઝનમોડ રિડક્શન પ્રક્રિયા તરીકે એટલે રોઝનમોડ રિડક્શન પ્રક્રિયા એના તરીકે પણ આ પ્રક્રિયાને યાદ રાખો તમને 2 માર્ક્સમાં સીધું પૂછે રોઝનમોડ રિડક્શન પ્રક્રિયા સમજાવો પ્રક્રિયાનું સમીકરણ આપો તો સીધે સીધું રોઝનમોડ રિડક્શનની પ્રક્રિયાનું ઉદાહરણ આ લખવાનું તમારે રહેશે એટલે બેન્ઝોઇલ ક્લોરાઇડમાંથી બેન્ઝાલ્ડિહાઇડ કોઈ કાર્બનિક પરિવર્તન કે એની અંદર પણ જ્યારે આનો ઉપયોગ કરવાનો હોય તો ત્યારે પણ ખાસ ધ્યાનમાં રાખો તો આજના લેક્ચરની અંદર આપણે ટોટલ 5 પ્રક્રિયાઓ જોઈ 2 પ્રક્રિયાઓ આલ્કીનના ઓઝોનોલિસિસની 2 પ્રક્રિયાઓ આલ્કાઇનનું જલીયકરણ કર્યું 2 પ્રક્રિયાઓ તો લગભગ એક જ સરખી અને ત્રીજી પાંચમી પ્રક્રિયા કહીએ આમ તો રોઝનમોડ રિડક્શન એસાઇલ ક્લોરાઇડમાંથી આલ્ડિહાઇડની બનાવટ વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયા બિલકુલ સરળ છે પરંતુ તમે વારંવાર આનું પુનરાવર્તન કરશો અને પ્રક્રિયાઓ જો લખીને વ્યવસ્થિત યાદ રાખશો કયો પ્રક્રિયક કઈ પ્રક્રિયામાં વપરાય છે તો તમને પ્રક્રિયા યાદ રહેશે નહીતર પછી છેલ્લે બધી પ્રક્રિયાઓ એકબીજામાં મિક્સ થવાનો પૂરેપૂરી સંભાવના છે તો એના ટાઇટલ સહિત તમારે યાદ રાખવા માટે કેવી રીતે કે દાખલા તરીકે આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનોની બનાવટનો ટોપિક હતો તો કયા 3 પ્રક્રિયાઓ એની અંદર હતી તો આપણે પહેલા સીધું યાદ રાખવાનું કે આલ્કોહોલનું આપણે ઓક્સિડેશન કર્યું બીજું આપણે કર્યું આલ્કોહોલનું વિહાઇડ્રોજનીકરણ અને ત્રીજી બનાવટ શેમાંથી થતી હતી હાઇડ્રોકાર્બનમાંથી આલ્કોહોલનું આપણે કીધું કે આલ્કોહોલમાં ઓક્સિડેશન કરવું તો આપણા જોડે મગજમાં પછી યાદ આવે કે ભાઈ પ્રાથમિક આલ્કોહોલ હતો દ્વિતીયક આલ્કોહોલ હતો પ્રક્રિયક આપણે CrO3 વાપરતા હતા એ જ રીતે વિહાઇડ્રોજનીકરણમાં પણ પ્રાથમિક આલ્કોહોલ દ્વિતીયક આલ્કોહોલ કોપર અને 573 કેલ્વિન તાપમાન હાઇડ્રોજન કઈ રીતે દૂર કરતા હતા અને કઈ રીતે નિપજમાં હતી એ પછી તમે પ્રક્રિયા તૈયાર કરી હોય ત્યારે હતા અને ત્રીજી પ્રક્રિયામાં ઓઝોનોલિસિસમાં ઓઝોન કઈ રીતે જોડવો પછી આગળની પ્રક્રિયામાં પાણીનો અણુ કઈ રીતે જોડવો એ તમે સમજી અને વારંવાર લખવાની પ્રેક્ટિસ કરશો તો પ્રક્રિયાઓ તમને સરળતાથી યાદ રહેશે લખ્યા વગર ફક્ત વાંચવાથી પ્રક્રિયાઓ એક પણ યાદ રહેશે નહીં તો ખાસ ફરીથી જણાવવાનું કે દરેક પ્રક્રિયાઓ ફક્ત 5 જ પ્રક્રિયાઓ છે આપણે દરેક લેક્ચરમાં તમારા પ્રમાણસર જ પ્રક્રિયાઓ ચલાવીએ છીએ તો આવી 5-5 પ્રક્રિયાઓ પણ તમે રોજ તૈયાર કરશો તો તમારું આખું ચેપ્ટર આખું ક્લિયર તૈયાર થઈ જશે